નમસ્કાર મિત્રો, માન્યતાઓ પ્રમાણે અષાઢ માસની પૂનમને ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂનમના દિવસે ગુરુની વંદના અને આરાધના કરવામાં આવે છે. મિત્રો, તમારા મનમાં સવાલ હશે કે આ ગુરુ પૂનમ કેમ ઉજવવામાં આવે છે? તો માન્યતાઓ અનુસાર મહાભારત, ચાર વેદ અને 18 ઉપનિષદોની જેમણે રચના કરી એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો, તેથી આ દિવસને ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે મહર્ષિ વેદ વ્યાસ સંપૂર્ણ માનવ જાતિના ગુરુ માનવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી ઋણમાંથી મુક્ત થાય છે. ત્યારથી ભારતમાં અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂનમ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સંત કબીરના શિષ્ય સંત તીરાદાસનો પણ જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શિવજીએ સપ્ત ઋષિઓને યોગનું જ્ઞાન આપ્યું હતું. ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ આપી જીવન તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા પરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળે સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા. શિષ્યો ગુરુના આશ્રમમાં વિદ્યા મેળવવા જતા હતા. જીવનમાં શરૂઆતના 25 વર્ષ સુધી શિષ્યો ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. આસપાસના વિસ્તારોમાંથી ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતા. ગુરુ પોતાના શિષ્યોને જીવન ઉપયોગી જ્ઞાન આપતા હતા. આ સમયે આશ્રમોમાં શાસ્ત્રોના અભ્યાસ સાથે સાથે શિષ્યોને ધનુર્વિદ્યા જેવું શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન પણ અપાતું હતું. સાથે સાથે જીવન ઉપયોગી વિવિધ કળાઓમાં શિષ્યોને નિપુણ બનાવવામાં આવતા હતા. રોજિંદા જીવનમાં ઉપયોગી કાર્યોની પણ તાલીમ આપવામાં આવતી હતી. એકલવ્યની ગુરુ ભક્તિએ એક સામાન્ય પીલ હોવા છતાં પણ એને અમર કરી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગુરુ પૂજન કરતા હતા. સાંદીપની ઋષિ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. હે ગુરુ, તમે જ બ્રહ્મા છો. હે ગુરુ, તમે જ વિષ્ણુ છો. હે ગુરુ, તમે જ દેવ મહેશ્વર છો. અને હે ગુરુ, તમે જ પરબ્રહ્મ છો. આવા ગુરુને હું વારંવાર નમન કરું છું. તો મિત્રો, આ હતું ગુરુ પૂનમનું મહત્વ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એ1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.